નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું તમારી સાથે હેતલ ભગત. ચોમાસાની શરૂઆત થતા જ વડોદરા શહેરના વિશ્વામિત્રી નદીના કિનારે મગરો આવવાની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે ગઈકાલે ભાયલી વિસ્તારમાં 10 ફૂટ લાંબો મગર દેખાયો હતો, જેનો મોડી રાત્રે વન વિભાગની ટીમ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યો હતો. વડોદરા ભાયલી વિસ્તાર ખાતે ઘણા દિવસથી 10 ફૂટનો એક મગર ગ્રામજનોને હેરાન પરેશાન કરી રહ્યો હતો તેવી માહિતી વન વિભાગના રેસ્ક્યુ ડિપાર્ટમેન્ટને મળી હતી, જેને પગલે વન વિભાગની ટીમ દ્વારા ગઈકાલે મોડી રાત્રે ભાયલી ગામના આંબેડકર નગરમાં લટાર મારવા આવી પહોંચેલા 10 ફૂટના મગરનું 1 કલાકની ભારે જેમત બાદ રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું, જેમાં ગઈકાલે રાત્રે આ મગરનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરી વન વિભાગ ખાતે લાવવામાં આવ્યો છે. વરસાદની શરૂઆતમાં જ વન્યજીવો જેવા કે મગર, સાપ, સાહુડી ખોરાક માટે જંગલ વિસ્તારમાંથી બહાર આવતા હોય છે. તેવામાં ગઈકાલે સમા સાવલી રોડ ખાતેથી એક નાનું મગરનું બચ્ચું તથા સાવડીના 2 બચ્ચા એરપોર્ટ પાસેથી રેસ્ક્યુ કરાયા હતા અને બીજા અન્ય સાપો પકડી વન વિભાગ ખાતે રાખવામાં આવ્યા છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.